કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 10 જૂન, સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન પામે તેવી શક્યતા છે. જામનગરના બેડી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ 12 થી 15 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીરમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યાનો ગુનો સામે આવ્યો હતો. ગત જાન્યુઆરીમાં બનેલી આ ઘટનાના કેસનો આજે ચુકાદો આવ્યો છે. અદાલતે ગુનાના મુખ્ય આરોપી મંદિરના પૂજારી સાંજીરામ સહિત 6ને દોષી જાહેર કર્યા છે. એક આરોપીને અદાલતે નિર્દોષ જાહેર કર્યો છે. સાંજીરામ સહિત 3ને આજીવન કેદની સજા થઈ છે, જ્યારે બાકીના 3ને માત્ર 5 વર્ષની જેલની સજા થઈ છે. ગઈકાલે સંત નિરંકારી મિશનના સેવકોએ રણમલ તળાવની સફાઈ કરી હતી. સુકાયેલા તળાવમાંથી 15 ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. ઘણા કોર્પોરેટરો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ દરમિયાન અનેક માછલાઓના મૃતદેહ મળ્યા હતા. માછલાઓને બચાવવા તળાવમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરમાં તળાવની પાળે મોટરની ઠોકરે 1 વર્ષની બાળકી મૃત્યુ પામી છે. બાળકીના માતા પિતા ફુગ્ગા વેચવાનું કામ કરે છે. એક બેકાબુ મોટરે બાળકીને ખચડતા બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાથી રાહદારીઓ રોષે ભરાયા હતા. લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી અને કાર ચાલક સાથે પણ લોકોએ ઝપાઝપી કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકને ભીડથી બચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. જામનગરમાં વુમન્સ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટનો ફાઇનલ જામનગર અને રાજકોટની ટીમ વચ્ચે યોજાયો હતો. જામનગરની ટીમે 20 ઓવરમાં 142 રન કર્યા હતા, જ્યારે રાજકોટની ટીમ 72 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જામનગરની ટીમ 70 રનથી વિજેતા બની હતી. ફાઇનલ મેચનું ઇનામ વિતરણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે થયું હતું. આ તકે અનેક સ્થાનિક મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આજે પત્રકાર પરિષદ યોજીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેણે 304 વનડેમાં 8,701 રન બનાવ્યા છે, જેમાં 14 સેન્ચુરી અને 52 હાફ સેન્ચુરી લગાવી છે. તેણે વનડેમાં 161 વિકેટ પણ ઝડપી છે. ભારતને 2007માં 2020 તેમજ 2011માં વનડે વર્લ્ડ કપ જીતાડવામાં યુવરાજનું પ્રમુખ યોગદાન હતું. યુવરાજે 2007માં 2020 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સ ફટકારી હતી, જ્યારે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યો હતો. કેન્સરને પરાસ્ત કર્યા પછી યુવરાજે ક્રિકેટમાં સફળ કમબેક કર્યું હતું. ઇન્ડિયન ક્રિકેટના લેજન્ડ તરીકે યુવરાજ હંમેશા યાદ રહેશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.